आज आपने बना शू भले लापा पन्नू शाक भले लापा पन्नू शाक बनावा पाते आपने कलाई में समसे एक घी नक्शू आपने में जीरू नक्शू इसमें आखा धाना नाखीशु वरियाली नाखीशु पशी थोड़ा तल नाखीशु थोड़ी गोभी नाखीशु बटाना नाखीशू बद्दू सारी समीक करी देशू अवे आप लादूनी प्याज नाखीशू अवे लीला मर्चानी प्याज तीखा नाख जो मुलानी नाखता हल्दर पाउडर साथ तमारे मीठू नाखशु खाना जीव पाउडर थोड़ी खांड नाखशु थोड़ी कसूरी मेथी बद्दू हलावी नाखशु बद्दू નાનો લોટ નાખીશું હવે આપણે બાફેલા બટેટા અંદર નાખીશું બધું સારી રીતે મિક્સ કરી દેજો ગરમ થાય ત્યારે પાપડમાં મસાલો ભરી લેવી પાપડને આપણે પાણીમાં ભરાયેલા છે જેથી પાપડ તૂટી ન જાય તમને પાપડને સારી રીતે ગોઠવી દેવી હવે એની અંદર મસાલો નાખી દેવી મસાલો નાખીને આપણે ટુ બનાવી લેશું હવે એને ગોલ ગોલ લોલ કરી લેશું Thank you.
આપણે પછી બાપાથી તોલી લેજું. પાપા હાસુ ગુલાબી થઈ ગયો છે. બાપા તલાઈ જાય પછી એટલે આપણે બહાર કાઢી લેશું. હવે લોલ નું કટિંગ કરી દેશું. હવે આપણે ભલાલા બાપાની ગેવી બનાવશું. કલાઈમાં તેલ નાખીશું. પછી એમાં જીરું. કાંદા સાબુલાબી થઈ જાય પછી આપણે લસણ ની પેસ્ટ નાખીશું. હવે આપણે હળદર પાવડર પછી મરચું પાવડર એમાં થોડુંક પાણી નાખીશું. હવે આપણે ખાંડ નાખીશું. બે ચમચી જેવું દહીં. ધાણા જેવું પાવડર. કસૂરી મેથી. હવે આપણે કોથમરી નાખશું. હવે આપણે શિંગદાણાનો ભૂકો નાખશું. બધું હવે મિક્સ કરી દેશું. તૈયાર છે આપણી ગ્રેવી. એની ઉપર પાછી ગ્રેવી નાખીશું. તૈયાર છે.
આપણું ભરેલા પાપનું શાક. કેવી લાગી અમારી રેસીપી? રેસીપી ગમી હોય એમાં તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, નીચે લાલ બટન છે ને ખાદ ઘંટડી છે ને ખાદ દબાઈ દેજો.